તો આગળ વાત કરીએ દહેગામની. દહેગામ શહેરમાં રહેતી બિમલ મુખી છેલ્લા 24 વર્ષથી લોકોમાં દેશભાવના જગાવી 15મી ઓગસ્ટના પર્વ નિમિત્તે પોતાના સ્વખર્ચે દહેગામની શાળાઓમાં અને ઘેર ઘેર ફરી ત્રિરંગા વહેંચી રાષ્ટ્રભાવના વ્યક્ત કરે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં રહેતા બિમલ મુખી છેલ્લા 24 વર્ષથી લોકોમાં દેશભાવના જગાવી રાષ્ટ્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે. આ યુવાનને બાળકો અને દેશ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે અને દેશના શહીદોના તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટાથી પોતાનું ઘર સજ્જ કર્યું છે અને દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આ યુવાનને દિવાળીના તહેવાર કરતાં પણ અનોખી રીતે આ પર્વની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરે છે અને 15મી ઓગસ્ટના બે દિવસમાં રિક્ષા ઉપર સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા અને શહીદીઓના ફોટા લગાવી ત્રિરંગાઓથી શણગારેલી રિક્ષામાં દહેગામ શહેરમાં ફરીને ભક્તિના ગીતો વગાડીને ત્રિરંગાઓનું શાળાઓમાં અને શહેરના ગલીએ ગલીઓમાં અને ઘેર ઘેર ફરી આ વ્યક્તિ મફત તિરંગા આપીને દેશભાવના વ્યક્ત કરે છે અને આ યુવાને આજે રૂબરૂ મુલાકાત લેતા 20,000 ત્રિરંગા બનાવ્યા છે અને 80 કિલો ચોકલેટનું વિતરણ કરશે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. અને આ યુવાને જણાવ્યું હતું કે 24 વર્ષ પહેલાં હું બોમ્બે ગયો હતો તેવા સમયે નાના બાળકો પૈસાથી રોડ પર ત્રિરંગા વેચતા હતા. આ દ્રશ્ય જોઈ મને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ત્રિરંગાઓ વેચીને હું બાળકોને ઉત્સાહ પ્રેરિત કરું છું અને દેશભક્ત માટે હું છેલ્લા 24 વર્ષથી આ રાષ્ટ્ર પર્વની ઉજવણી કરું છું તેમાં મને ઘણી ખુશી પ્રાપ્ત થાય છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ. શું નામ છે તમારું?